મિત્રો, ફરીથી એક નવા કાળ અને એક નવા સેશન સાથે પૂર્ણ વર્તમાન કાળ. અત્યાર સુધી આપણે સાદા અને ચાલુ કાળ, હવે પૂર્ણ કાળ. અને પૂર્ણ કાળ શીખવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે ભૂત કૃદંત, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ એવું નામ આપી શકીએ, અથવા તો V3 એટલે કે થર્ડ ફોર્મ ઓફ વર્બ, ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ એવું પણ કહી શકીએ. ફરીથી આપણી જે થિયરી છે, જે પ્રોસેસ છે, કે સૌથી પહેલા દરેક કાળનો ઉપયોગ હોય છે, તો આ કાળનો પણ ઉપયોગ છે જ. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય છે એ જોઈએ. તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ આપણે કોઈ પણ ક્રિયાઓ ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે, મતલબ કે ભૂતકાળ એટલે વયુ ગયું છે, એમાં કોઈ પણ ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ તેની અસર હજી સુધી શરૂ છે, એની અસર, એની ઇફેક્ટ હજી સુધી શરૂ છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે, એની અસર શરૂ છે. ટૂંકમાં આપણે જોઈએ તો હમણાં જે પૂર્ણ થયેલ ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. એક એવું મારી જાણમાં છે, ત્યાં સુધીની હું વાત કરું છું, કે લગભગ 70% રોજબરોજના જીવનમાં આ ટેન્સનો ઉપયોગ થાય છે. 20% સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે, અને બાકીના જે 10% છે એ તમામ ટેન્સનો યુઝ થાય છે. આ પૂર્ણ વર્તમાન કાળના વાક્યો આપણે રોજબરોજના જીવનમાં ઘણી વખત બોલીએ છીએ. દાખલા તરીકે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આપણે ઘરે જાય તો આપણા વાલી હોય કે કોઈ દીદી, ભાઈલો, મમ્મી, પપ્પા, કાકા, અંકલ, આંટી, વોટ એવર, એ આપણને કહે થોડાક મોડા આવ્યા, હમણાં ચા પીધો, મહેમાન હમણાં જ ગયા, તમે હજી સુધી આ કર્યું નથી, અમે ક્યારનું કરી નાખ્યું છે, તમે ક્યારેય શેરડી ચાખી છે, તમે ક્યારેય માખણ ખાધું છે, તમે ક્યારેય અમને સમજ્યા છો, આ ઘણા બધા વાક્યોનો પ્રયોગ કરીએ છીએ આપણે રોજબરોજના જીવનમાં. એ પૂર્ણ વર્તમાન કાળના છે, જે આપણે ખરેખર નથી જાણતા. 70% જેટલા સેન્ટેન્સ જે રોજબરોજના જીવનમાં આપણે બોલીએ છીએ, એ મારી જાણ માટેની જ હું વાત કરું છું, શ્યોર નથી, પણ છતાં 70% એન્ડ અપ વાક્યો આ પૂર્ણ વર્તમાન કાળના હોય છે. ફરીથી ઉપયોગ સમજાવવાનો પ્રયત્ન કરું કે ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે, પણ એની અસર હજી સુધી શરૂ છે. ટૂંકમાં આપણે હમણાં જ કોઈ ક્રિયા પૂર્ણ કરી હોય, આવી ક્રિયાઓને આપણે કોઈની સામે ડિસ્ક્રાઇબ કરવી હોય, વર્ણન કરવી હોય, કોઈને દર્શાવવી હોય, ત્યારે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. દરેક કાળમાં ઓળખવાની નિશાનીઓ પણ હોય છે, આમાં પણ છે. આ કાળની ઓળખવાની નિશાનીઓ આપણે જોઈએ તો વાક્યમાં જસ્ટ, જસ્ટનું ગુજરાતી હમણા, હમણા, અને જસ્ટ નાવ હોય તો હમણા જ, આ બંનેને જરાક સમજવાનો પ્રયત્ન કરજો. જસ્ટ હોય તો હમણા, અને જસ્ટ નાવ હોય તો હમણા જ. ઓલરેડી એટલે ક્યારનું, એવર એટલે ક્યારેય, એવર છે એ વધુ પડતું પ્રશ્નાર્થ રચનાની અંદર ઉપયોગ થાય છે. નેવર એટલે ક્યારેય નહીં, કદાપિ નહીં, એ વધુ પડતું નકાર રચનામાં આવે છે. સિન્સ અથવા ફોર, સિન્સ અને ફોર નું ગુજરાતી થી થાય છે. આ બે શબ્દો છે, એ આગળ પૂર્ણ ચાલુ વર્તમાન કાળ આવશે ને એની પણ ઓળખવાની નિશાની છે જ. સિન્સ છે એ ચોક્કસ સમય દર્શાવે છે, જ્યારે ફોર છે એ સમય ગાળો દર્શાવે છે. યેટ, યેટ નું ગુજરાતી થાય હજી સુધી. હાઉ લોંગ, પ્રશ્નાર્થ વાક્યમાં પૂછાય છે કેટલા સમયથી, જેવા શબ્દો વપરાય છે. તો ઓળખવાની નિશાની બાળ મિત્રો આપણે જોઈ, જસ્ટ, જસ્ટ નાવ, ઓલરેડી, એવર, નેવર, સિન્સ, ફોર, યેટ અને હાઉ લોંગ. આ રીતે પૂર્ણ વર્તમાન કાળની ઓળખવાની નિશાની આપણે સમજ્યા. ફરીથી પાછી આપણી પાસે ચાર રચનાઓ હોય છે, આપણે જાણીએ છીએ. પહેલી વિધાન, બીજી નકાર, ત્રીજી પ્રશ્નાર્થ, ચોથી નકાર પ્રશ્નાર્થ. તો વિધાન રચનાને આપણે ઓળખવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ તો વિધાન રચનામાં કર્તા,
ક્રિયાનો કરનાર વ્યક્તિ ડુઅર જેને આપણે કહીએ પ્લસ હેવ અથવા હેસ બેમાંથી એક હવે ક્યારે હેવ અને ક્યારે હેસ એ કહેવાની મારે તમને જરૂરિયાત રહેતી નથી કારણ કે આપણે પાંચમા ધોરણથી શીખતા આવીએ છીએ કે ત્રીજો પુરુષ એકવચન હોય તો હેસ બાકી બધે હેવ પછી ક્રિયાપદનું ભૂત કૃદંત ચાલુ ક્રિયાના જેટલા કાળ આપણે શીખાય એમાં આપણે બાળકો જોયું કે વર્તમાન કૃદંત આવે છે આઈએનજી વાળો રૂપ અહીંયા ભૂત કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ ઈઝી વસ્તુ છે બહુ કાંઈ ટેન્શન અથવા તો ઉપાધિ કરવાની વસ્તુ નથી અન્ય શબ્દો આ રીતે એની પૂર્ણ વર્તમાન કાળની વિધાન રચના બને છે ફરીથી રિપીટ કરું કર્તા પ્લસ હેવેસ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો ઉદાહરણ સાથે આપણે સમજીએ તો એક્ઝામ્પલમાં આપણી સામે એક ગુજરાતી વાક્ય છે કે મીનાક્ષીએ હમણાં જ નવો મોબાઈલ ખરીદ્યો ખરીદવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ એની ઇફેક્ટ અસર હજી સુધી ચાલુ છે હમણાં જ ક્રિયા પૂરી કરી છે તો રચના મુજબ જ ચાલવાનું છે આપણે પહેલા જ વાત થઈ છે એ રીતે તો પહેલા રચનામાં કર્તાની જરૂર છે તો મીનાક્ષી કર્તા છે મીનાક્ષી ત્રીજો પુરુષ એકવચન છે માટે હેઝ બોટ ખરીદવાનું ઇંગ્લિશ બાય અને બાય નું ભૂત કૃદંત વી થ્રી ક્રિયાપદનું ભૂત કૃદંત વી થ્રી બાય નું ભૂત કૃદંત બોટ તો હેઝ બોટ કર્મ શું ખરીદ્યું એ ન્યુ મોબાઈલ એક નવો મોબાઈલ અને અન્ય શબ્દો હમણાં જ એટલે જસ્ટ નાવ કૌંસમાં બાય બી યુ વાય બુડરૂમ કેમ ખબર પડે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે જસ્ટ નાવ ઓળખવાની નિશાની આપેલી છે કેમ ખબર પડે એઝ જ આવશે મીનાક્ષી ત્રીજો પુરુષ એક વચન છે સમજાય છે બાળ મિત્રો ઇઝીલી હવે માની લ્યો આગળ આપણે કાળ શીખી ગયા છીએ કે જસ્ટ નીકળી ગયો ને ખાલી નાવ છે તો કયો કાળ હોય ચાલુ વર્તમાન કાળ તો ખાલી જગ્યામાં શું આવે ઇઝ બાઈંગ બસ આ જ થિયરી છે ટેન્સ સમજવાની આગળ જોઈએ બીજું ઉદાહરણ અમે ક્યારનું લેસન પૂરું કરી રાખ્યું છે કર્તા તરીકે ફરીથી જોઈએ કોણ છે કર્તા અમે હવે વી છે વી એટલે ત્રીજો પુરુષ એકવચન નથી બહુવચન છે તો હેવ આવશે આગળના કાળમાં પણ મેં તમને સમજાવ્યું અહીંયા પણ કહું છું કે જરૂરી નથી કે ઓળખવાની નિશાની અંતમાં જ આવે અહીંયા આપણે ઓલરેડી શબ્દને મૂકી શકીએ છીએ ત્રીજા સ્થાને વી હેવ ઓલરેડી ફરી પાછો નિયમ મુજબ જ ચાલવાનું હેવેસ પ્લસ ભૂત કૃદંત તો શેનું ક્રિયા કરી છે પૂરું કરવું તો ફિનિશ્ડ ફિનિશ મૂળરૂપ છે એનું ભૂત કૃદંત છે ફિનિશ્ડ વી હેવ ઓલરેડી ફિનિશ્ડ હવે કર્મ શું પૂરું કરી નાખ્યું છે લેસન તો અવર હોમવર્ક અમારું લેસન વી હેવ ઓલરેડી ફિનિશ્ડ અવર હોમવર્ક અને કૌંસ ની અંદર શું હોય ફિનિશ ફરીથી પાછો કેમ ખબર પડે પૂર્ણ વર્તમાન કાળ છે દેખાય છે ઓલરેડી બે બ્લેન્ક્સ આવે પહેલી ખાલી જગ્યામાં હેવ અને બીજીમાં ફિનિશ્ડ કૌંસમાં આપેલા ક્રિયાપદનું ભૂત કૃદંત હવે જો વીની જગ્યાએ કોઈ સી હોત ત્રીજો પુરુષ એક વચન તો હેવ ની જગ્યાએ શું મુકત આપણે હેસ બસ આટલું સમજવાનું છે આ કાળમાં ત્રીજા ઉદાહરણને સમજીએ પન્નાબેને હમણાં ચા બનાવ્યો હમણાં જ નથી હમણાં તો જસ્ટ આવશે હમણાં જ હોત તો જસ્ટ ના હોય તો જો જસ્ટ ના હોય ને તો એને અંતે મૂકો પણ જો જસ્ટ હોય તો એને વચ્ચે મુકાય છે તો કરતા જોઈએ પન્નાબેન ત્રીજો પુરુષ એકવચન છે તો હેસ પન્નાબેન હેસ હવે જ્યાં તમે ઓલરેડી મૂક્યું ત્યાં તમે જસ્ટ મૂકી જો જસ્ટ ના હોય તો અંતે જસ્ટ હોય તો ત્રીજા સ્થાને મૂકી શકાય છે પન્નાબેન હેસ જસ્ટ હવે બનાવવું મેક એનો ભૂત કૃદંત મેડ પન્નાબેન હેસ જસ્ટ મેડ કર્મ શું બનાવ્યું ચા તો ટી અને કૌંસમાં આવે મેક કેમ ખબર પડે બાળ મિત્રો પૂર્ણ વર્તમાન કાળ છે જસ્ટ આપેલું છે કેમ ખબર પડે બાળ મિત્રો એઝ જ આવશે
પણ ત્રીજો પુરુષ એક વચન છે. આ રીતે અહીંયા આપણે વિધાન રચનાને પૂર્ણ કરીએ છીએ. હવે પછી નકાર રચના આવે, તો નકાર રચનાને જોવા માટે કશું કરવાનું નથી, માત્ર હેવેસ પછી નોટ મૂકી દેવાનું છે. નકાર રચનાને જોઈએ તો કર્તા પ્લસ હેવ અથવા હેસ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. અહીંયા મૂળરૂપ થતું નથી આગળના કાળની જેમ, ખાસ યાદ રાખજો. ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હા, અહીંયા એક નોટને બદલે ક્યારેક નેવર ઉપયોગમાં લઈ શકાય છે, કારણ કે એ ઓળખવાની નિશાની છે. તો નોંધ તમને એટલા માટે મારે મારવી પડે છે કે નોટને બદલે નેવર પણ મૂકી શકાય છે. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. સોનંદાએ હમણાં જ નવું ગીત લખ્યું નહીં, હમણાં જ છે, જસ્ટ નાવ આવશે, અંતે આવશે. તો ફરીથી આપણે જોઈએ, કરતા સુનંદા પછી હેવ અથવા હેઝ માંથી સુનંદા ત્રીજો પુરુષ એક વચન છે માટે હેસ પછી નોટ પ્લસ ભૂતકૃદંત શેની ક્રિયા કરે છે? લખવાની. લખવાનું ઇંગ્લિશ રાઇટ અને રાઇટનું ભૂતકૃદંત રિટર્ન. હેઝ નોટ રિટર્ન. કર્મ શું લખ્યું નહીં? એક નવું ગીત, એ ન્યુ સોંગ અને અન્ય શબ્દો જસ્ટ ના. આ રીતે આપણે અહીંયા રચના બની શકે. કૌંસમાં શું આવે? ચોક્કસ ખ્યાલ જ છે આપણને, રાઇટ. કેમ ખબર પડે? પૂર્ણ વર્તમાનકાળ છે, જસ્ટ નામ આપેલું છે. કેમ ખબર પડે? હેઝ આવશે, સુનંદા ત્રીજો પુરુષ એક વચન છે. પછીનું વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્તલબેને ક્યારેય શેરડી ચાખી નથી. ક્યારેય નહીં, આવો શબ્દ જયારે આવે ત્યારે તમે નોટને બદલે નેવર મૂકી શકો છો. તો રચના મુજબ ચાલીએ. કરતા છે મિત્તલબેન, ત્રીજો પુરુષ એક વચન છે માટે હેઝ. હવે નોટ ને બદલે તમે શું મૂકી શકો? નેવર. એ આપણે ક્યાં મૂકવાનું છે? આપણે તો બ્લેન્ક પૂરવાની છે. તો હેઝ નેવર. ચાખવું, ચાખવાનું ઇંગ્લિશ છે ટેસ્ટ અને એનું ભૂતકૃદંત છે ટેસ્ટેડ. મિત્તલબેન હેઝ નેવર ટેસ્ટેડ. શું ચાખ્યું નથી? શેરડી, શુગર કેન. મિત્તલબેન હેઝ નેવર ટેસ્ટેડ શુગર કેન. ઓળખવાની નિશાની આપણી સામે નેવર છે જ, તો આપણને ખ્યાલ જ આવી જાય કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. કૌંસમાં આવે મૂળરૂપ ટેસ્ટ. એના પછીનું વાક્ય આપણે આગળ વધારીએ. એના પછીના વાક્યને ત્રીજું વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રીજા વાક્યમાં અમે હજી સુધી તાજમહલ જોયો નથી. તો કર્તા તરીકે વી છે, આપણે જાણીએ છીએ વી ત્રીજો પુરુષ એક વચન નથી માટે હેવ. વી હેવ નોટ જોવું, જોવાનું ઇંગ્લિશ થાય સી અને સી નું ભૂતકૃદંત થાય સીન. વી હેવ નોટ સીન. શું જોયું નથી? તાજમહેલ. તો ધ તાજમહલ, કારણ કે તાજમહેલ છે એ એક અજોડ વસ્તુ છે, તો અજોડ છે એટલા માટે એની આગળ ધ આર્ટિકલ આવે. તો વી હેવ નોટ સીન ધ તાજમહલ. હજી સુધી એનું ઓળખવાની નિશાની આપણી પાસે હતી યેટ. વી હેવ નોટ સીન ધ તાજમહલ યેટ. કૌંસમાં આવે સી. કેમ ખબર પડે? પૂર્ણ વર્તમાન કાળ છે, યેટ ઓળખવાની નિશાની છે. આ રીતે બાળ મિત્રો નકાર રચના પણ પૂર્ણ થાય છે. બાળ મિત્રો નકાર રચના શીખા પછી હવે પ્રશ્નાર્થ રચના. પ્રશ્નાર્થ રચનામાં પણ એકદમ ઈઝી ફોર્મ્યુલા છે, માત્ર હેવેઝ ને આગળ લઈ લ્યો અને કરતા ને પાછળ લઈ લ્યો. તો આ રીતે એની પ્રશ્નાર્થ રચના બને હેવેઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનો ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. આ રીતે એની પ્રશ્નાર્થ રચના બને. પ્રશ્નાર્થ રચનામાં આપણે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. શું તમે ક્યારે ઉડતો સાપ જોયો છે? તમે ક્યારે, તમે એટલે યુ, યુ કરતા છે તો સ્વાભાવિક છે આપણે જાણીએ છીએ કે હેઝ ન આવી શકે, હેવ આવે, કારણ કે યુ ત્રીજો પુરુષ એકવચન નથી. હેવ યુ
હવે ક્યારેય માટે એક ઓળખવાની નિશાની આપણે આગળ વાત કરી હતી એવર હેવ યુ એવર જોવું સીન હેવ યુ એવર સીન ઉડતો સાપ સાપની આપણને ખ્યાલ છે કે સ્નેક પણ ઉડતો આ એક ગ્રામરનો ટોપિક છે જે આપણે આગળના સેશનમાં જોશું એને વર્તમાન કૃદંત એક વિશેષણ તરીકે વિશેષણ એટલે વાક્યને કેવો કેવી કેવું વડે પ્રશ્ન પૂછવાનો જવાબ મળે એ વિશેષણ હોય દાખલા તરીકે મારી પાસે લાલ ગાય છે તો કેવી ગાય લાલ તો લાલ વિશેષણ પણ વિશેષણના જવાબમાં અંતે તોતી તૂતા આવે તોતી તૂતા મતલબ કે ઉડતો સાપ તો એની પાછળ આઈએનજી વાળું રૂપ આવે એટલે ઉડવું એનું ફ્લાય અને એની પાછળ આઈએનજી એટલે ફ્લાઇંગ સ્નેક ઉડતો સાપ આ એક ગ્રામરનો ટોપિક છે પછી આપણે નેક્સ્ટ સેશનમાં જોશું દોડતો છોકરો તો રનિંગ બોય રડતું બાળક તો ક્રાઇંગ ચાઇલ્ડ વોટ એવર એ આપણે હજી વાર છે હેવ યુ એવર સીન ધ ફ્લાઇંગ સ્નેક કૌંસમાં સી કેમ ખબર પડે પૂર્ણ વર્તમાન કાળ છે ઓળખવાની નિશાની આપણી સામે છે એવર બીજું વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ શું અતુલે હમણાં જ તાજી છાશ બનાવી હમણાં જ એટલે જસ્ટ નાઉ જાણીએ છીએ ક્યાં આવશે અંતે અતુલ કરતા છે માટે ત્રીજો પુરુષ એકવચન છે તો હેસ કરતા અતુલ હેસ અતુલ બનાવવું મેક એનું ભૂતકૃદંત મેડ હેસ અતુલ મેટ શું બનાવ્યું તાજી છાશ ફ્રેશ બટર મિલ્ક અને અન્ય શબ્દો જસ્ટ ના શું અતુલે હમણાં જ તાજી છાશ બનાવી હેસ અતુલ મેટ ફ્રેશ બટર મિલ્ક જસ્ટ નાવ કૌંસમાં આવે મેક ફરીથી કેમ ખબર પડે પૂર્ણ વર્તમાનકાળ છે જાણીએ છીએ ઓળખવાની નિશાની જસ્ટ નાવ ત્રીજું ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ સો રામજીભાઈએ ક્યારનું ગીત લખી લીધું છે રામજીભાઈ ફરીથી કરતા છે ત્રીજો પુરુષ એકવચન છે તો હેસ પછી રામજીભાઈ લખવું પણ એ પહેલા ક્યારનું એ શબ્દ આપણે આગળ શીખાતા ત્રીજા સ્થાને તો અહીંયા પણ હેઝ રામજીભાઈ ઓલરેડી રિટર્ન હવે કર્મ શું લખી લીધું છે એ સ અને કૌંસમાં આવે રાઈટ જસ્ટ નાવ આગળ છે અહીંયા ઓલરેડી છે ઓળખવાની નિશાની પૂર્ણ વર્તમાન હેઝ રામજીભાઈ ઓલરેડી રિટર્ન આ સોંગ આ રીતે બાળ મિત્રો અહીંયા પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ રચના પૂર્ણ થાય ચોથી અને અંતિમ રચના આવે એની નકાર પ્રશ્નાર્થ રચના એ પણ આપણે શીખી લઈએ તો નકાર પ્રશ્નાર્થ રચનામાં કશું નહીં હેવેસ પછી માત્ર નોટ જે પ્રશ્નાર્થ રચના હતી સેમ છે માત્ર હેવેસ પછી નોટ મૂકી દેવાનું દરેક કાળની જેમ અહીંયા પણ નોટ ની જગ્યાએ કરતા અને કરતાની જગ્યાએ નોટ મૂકી શકાય છે અને જરા પણ ખોટું નથી પણ ટૂંકું રૂપ કરવું હોય હેવ નું હેવ નોટ નું હેવન્ટ અને હેઝ નોટ નું હેઝન્ટ એટલા માટે આપણે આ રચનાને વધારે પ્રાધાન્ય આપીએ છીએ તો નકાર પ્રશ્નાર્થ રચના આવી બને હેવેસ પ્લસ નોટ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ નું ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્લસ ક્વેશ્ચન આ રચનાને પણ આપણે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ શું શિક્ષકે હજી સુધી આ મુદ્દો શીખડાવ્યો નથી હજી સુધી એટલે યેટ ઓળખવાની નિશાની છે આપણે જાણીએ છીએ છેલ્લે આવશે તો શિક્ષક એક વચન છે ત્રીજો પુરુષ છે માટે હેઝ પછી નકાર પ્રશ્નાર્થ રચના છે એટલે નોટ હેઝ નોટ હવે કરતા ટીચર અને શીખડાવવું ટીચ ટીચ નું ભૂતકૃદંત ટોટ હેઝ નોટ ટીચર ટોટ આ મુદ્દો શું શીખડાવ્યું નથી આ મુદ્દો ધીસ ટોપિક અને અન્ય શબ્દો યેટ હેઝ નોટ ટીચર ટોટ ધીસ ટોપિક યેટ અને કૌંસની અંદર આવે ટીચ કેમ ખબર પડે પૂર્ણ વર્તમાન કાળ છે દેખાય છે આપણને ઇઝીલી સ્ક્રીન ઉપર યેટ તો પૂર્ણ વર્તમાન કાળ છે હેઝ જ શું કામ હેવ કેમ નહીં ટીચર છે એ ત્રીજો પુરુષ એકવચન છે અને ટીચનું ભૂતકૃદંત ટોટ થાય છે બીજા વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ શું વિદ્યાર્થીઓએ
ક્યારે પુસ્તકો વાંચ્યા નથી, વિદ્યાર્થીઓ બહુવચન છે, માટે આપણે જાણીએ છીએ કે હેવ, પછી નોટ અને કરતા ધ સ્ટુડન્ટ્સ, હેવ નોટ ધ સ્ટુડન્ટ્સ, ક્યારે વાંચ્યા નથી, એવર, હેવ નોટ ધ સ્ટુડન્ટ્સ એવર. રીડ નું ભૂતકૃત રેડ, લખાય રીડ વચાય રેડ, હેવ નોટ ધ સ્ટુડન્ટ્સ એવર રેડ ધ બુક્સ, પુસ્તકો બહુવચન છે માટે ધ બુક્સ અને કૌંસ ની અંદર આવશે રેડ. એવર શબ્દ આપેલો છે, આપણે સમજી શકીએ કે પૂર્ણ વર્તમાનકાળ છે. ત્રીજું ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. સો નયનભાઈએ હમણાં જ નવું ટેબલ તોડ્યું નહીં. આપણે કોઈને પૂછીએ ને કે તમે હમણાં ન તોડી નાખ્યું નવું ટેબલ મારું, આ આપણી શુદ્ધ ગુજરાતી ભાષા છે, એને આપણે કાળમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો નયનભાઈ ત્રીજો પુરુષ એકવચન છે માટે હેઝ, પછી નકાર પ્રશ્ન છે એટલે નોટ, કરતા નયનભાઈ, હેઝ નોટ નયનભાઈ બ્રેક નો ભૂતકૃદન બ્રોકન, તોડવું બ્રોકન, અન્ય ટેબલ શું તોડ્યું નહીં, એક નવું ટેબલ, અને અન્ય શબ્દો છે જસ્ટ ના, પ્રશ્નચિહ્ન કૌંસની અંદર આવે બ્રેક. કેમ ખબર પડે પૂર્ણ વર્તમાનકાળ છે? આપણે જાણીએ છીએ કે જસ્ટ નાઉ. બાળ મિત્રો, આ રીતે પૂર્ણ વર્તમાનકાળની ચારે ચાર રચનાને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અને આરામથી સમજ્યા. માત્ર કાળ સમજવાથી નહીં, એની બે પાંચ દસ ઉદાહરણ તરીકે ખાલી જગ્યાઓને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એની ખાલી જગ્યાને સમજવા માટે આપના સ્ક્રીન ઉપર અહીંયા 10 બ્લેક આપેલી છે, જે આગળ ઘણા બધા ધોરણમાં પણ તમને પૂછી શકે છે, પેપરમાં આવે છે, એસએવી બીજી કોઈ એક્ઝામ આપો તમે એમાં પણ આ રીતે પૂછે છે. સમજવાનો પ્રયત્ન કરીએ. વલ્લભભાઈ ખાલી જગ્યા ટી ઇન ધ કિચન જસ્ટ નાઉ, કૌંસમાં મેપ. ખાલી જગ્યામાં વલ્લભભાઈએ હમણાં જ રસોડામાં ચા બનાવી, ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, અસર હજી ચાલુ છે, મતલબ હમણાં જ ક્રિયા પૂરી થઈ છે. મેકનો ભૂતકૃદંત મેડ, અને વલ્લભભાઈ ત્રીજો પુરુષ એકવચન છે માટે હેઝ મેડ. જો જસ્ટ નાવ છે એટલે જો નાવ હોત ખાલી, તો ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા થાત, વલ્લભભાઈ ઇઝ મેકિંગ આવર, પણ અહીંયા જસ્ટ નાવ છે એટલે હેઝ મેડ. બીજી ખાલી જગ્યા છે ધેય ખાલી જગ્યા નેવર ખાલી જગ્યા આઈસ્ક્રીમ, તેઓએ ક્યારેય પણ આઈસ્ક્રીમ કૌંસમાં છે ઈટ એટલે ખાધી નથી. નેવર ઓળખવાની નિશાની છે. આપણે સમજીએ છીએ કે પૂર્ણ વર્તમાન કાળ છે, તો ધેય ત્રીજો પુરુષ એકવચન નથી, તો ધેય હેવ નેવર અને ઈટ નું ભૂતકૃદંત ઈટલ. તો પહેલી ખાલી જગ્યામાં હેવ, બીજી ખાલી જગ્યામાં ઈટ નો, ઈટ નું ભૂતકૃદંત. ત્રીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા સી એવર ખાલી જગ્યા રંગોલી ઇનર કમ્પાઉન્ડ કૌંસમાં ડ્રો, પ્રશ્નાર્થ રચના છે સી કરતા છે, ત્રીજો પુરુષ એક વચન છે, માટે આગળ હેસ, હેઝ સી એવર, અને ડ્રો નું ભૂતકૃદંત ડ્રો વન, DRAWN. તો હેઝ સી એવર ડ્રોન રંગોલી ઇન હર કમ્પાઉન્ડ, સો તેણીએ ક્યારેય તેના આંગણામાં રંગોળી બનાવી છે અથવા દોરી છે. ચોથું પણ વાક્ય પ્રશ્નાર્થ છે ખાલી જગ્યા યુ એવર ખાલી જગ્યા પીનટ કૌંસમાં ફરીથી પાછું ઈટ, ઈટ નું ભૂતકૃદંત આપણે આગળ જઈણું ઈટન, અને યુ કરતા છે તો હેવ, હેવ યુ એવર ઈટન પીનટ, સો તમે ક્યારેય મગફળી ખાધી છે. પાંચમું વાક્ય છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હોમ યેટ કૌંસમાં રિટર્ન, રિટર્ન એટલે પાછા ફરવું. બાળકો બહુવચન છે તો હેવ અને રિટર્ન નું ભૂતકૃદંત રિટર્ન ડ. બાળકો હજી સુધી ઘરે પરત ફર્યા નથી, ધ ચિલ્ડ્રન હેવ નોટ રિટર્ન હોમ યેટ. છઠ્ઠું વાક્ય છે મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા ઇઝ જોબ જસ્ટ નાઉ, શ્રીમાન વ્યાસે તેની નોકરી હમણાં જ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરી, કમ્પ્લીટ નું ભૂતકૃદંત કમ્પ્લીટેડ, પણ મિસ્ટર વ્યાસ ત્રીજો પુરુષ એકવચન છે માટે હેઝ કમ્પ્લીટેડ. પછીનું સાતમું વાક્ય વી ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા અવર વર્ક કૌંસમાં ફિનિશ, અમે ક્યારનું અમારું કાર્ય પૂર્ણ કરી દીધું છે, તો વી ત્રીજો પુરુષ એકવચન નથી, માટે હેવ, વી હેવ ઓલરેડી ફિનિશ્ડ અવર વર્ક.
પેલીમાં હેવ અને બીજી ખાલી જગ્યામાં ફિનિશ્ડ. આઠમું વાક્ય છે, હી ખાલી જગ્યા અ ન્યુ બ્રિજ ઓન ધ રોડ, તેને રસ્તા ઉપર નવો બ્રિજ એટલે પુલ બાંધ્યો. અહીંયા બાળ મિત્રો થોડીક મિસ્ટેક છે, ઓળખવાની નિશાની નથી, પણ જસ્ટ નામ તમે મૂકી દેજો. હી હેઝ બિલ્ટ એ ન્યુ બ્રિજ ઓન ધ રોડ જસ્ટ નાવ. આ રીતે વાક્ય બનાવવાનું. શંકર ખાલી જગ્યા નેવર ખાલી જગ્યા લાય. શંકર ક્યારેય પણ, લાય એટલે જૂઠું અથવા ખોટું, સ્પીક એટલે બોલ્યો નથી. નેવર ઓળખવાની નિશાની છે. શંકર ત્રીજો પુરુષ એકવચન છે, તો હેઝ નેવર અને સ્પીક નું ભૂતકાળ સ્પોકન. હેઝ નેવર સ્પોકન લાય. અને લાસ્ટ છેલ્લી ખાલી જગ્યા વી ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. અમે હમણાં પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા, તો વી બહુવચન છે, ત્રીજો પુરુષ એકવચન નથી, માટે હેવ અને લર્ન નું ભૂતકૃત લર્ન ટ, તો વી હેવ જસ્ટ લર્ન ટ ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. બાળ મિત્રો આ રીતે આપણે અહીંયા પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ કરીએ છીએ. પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ કરી દીધા પછી એની આપણે એક્સરસાઇઝના 10 ઉદાહરણ પણ ઇઝીલી શીખ્યા. ફરીથી એક નવા કાર્ડ સાથે મળશું. ત્યાં સુધી આવજો.